સોનગઢના શાકભાજી માર્કેટમાં આવેલી એક દુકાન પર બેસી રહી લોકોને રંજાડતા ઈસમોને ઠપકો આપવા જનાર દુકાનદારને યુવકોના ટોળાએ મારમારી ઈજા પહોંચાડ્યાની ફરિયાદ પોલીસ મથકે નોંધાવવા પામી છે. સોનગઢ બજારમાં કાપડનો ધંધો કરતા સંજય રાજપુરોહિત નામનો વેપારી દુકાનના ઓટલા પર બેસી રહેતા યુવકોને ચાલી જવા માટે કહેતા ઉશ્કેરાયેલા યુવકોએ તેમને માર મારી ગંભીર ઈજા પહોંચાડી હતી. આ બનાવ અંગે સોનગઢ પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. તો 40-50 જણા મને બધા મારો મને પહેલાં પૂછેલો કે આ ભાઈ ક્યાં ગયો, આની દુકાન બંધ છે. મેં કીધું તો કે મને આના એડ્રેસ નંબર આપ, એડ્રેસ નંબર નથી. તો 25-40 જણા બધા હોય ને મને મારવા આવી ગયા દુકાને, બધું માલ હાલ બધું નાખી દીધું બારે બધું. શું એટલે શું કહેતા હતા મારવા માટે, એટલે શું કારણ બતાવે છે લોકો? મને કે આનો નંબર આપી, કાલે મેં એક મેટર થયેલો, સાડી પાણી પડી ગયું તો મેં ઓલો ભાઈ માર્યો તો ભાઈ કે બધા કે બાટલી બાટલી કઈ છે પડેલી છે ને? કાલની પડેલી છે. એવું છે, દારૂ પીએ છે. ઉપર કોઈ દુકાન નથી? ઉપર બધું બંધ છે, ઉપર કોઈ દુકાન નથી. એવું છે, એટલે તમે એ બાબતે એમને રોક્યા હશે એટલે કેટલા જણ માર્યો? મને 40-50 જણ મારેલા છે. આજે તો દુકાન માં કામ કરતો હતો. એવું છે, બધું મારેલો બધું. તમારા ઘટના સ્થળે કોઈ સાક્ષી છે? અહીંયા છે, 4-5 બધા છે, આજુબાજુમાં બધાને બધા ખબર છે, બધા જોયેલા છે. એવું છે, મારી કોઈ ગલતી નહીં હતી, મારો ફોલ્ટ. પોલીસે ફરિયાદ આપી છે? પોલીસે ફરિયાદ આપવાનો છો? ને હમણાં આપવાનો છે, હમણાં આપી.